લાગે છે કે દુઃખ અને ગમનો અંત આવવાનો નથી અને એનો પ્રમાણિક હિસ્સો તમને ભોગવવો જ પડશે. હવે પ્રમાણિક હિસ્સા માટે મેં આખી વાયસ કરી ત્યાં, બરાબર છે ને? હજી એને થોડું જોઈએ આપણે. અલ્લાહે ફરમાવ્યું, તિલ કે દાને કે જીતની નેકી કરોગે વો કે અલ્લાહ દેતા હૈ ઔર ઉસકા ભી અજર દેગા, ઔર તિલ કે દાને કે જીતની બદી કરોગે વો ભી ખુદા દેતા હૈ ઔર ઉસકા ભી મતલબ તુમકો ઉઠાના પડેગા, એનો પણ બદલો મળશે. અને મોલા મુર્તજાલી કેટલા કેવી રીતે શીખામણ આપી, મરદ કા ઉસ મરદ કો એતા ડાલે કે ઉઠ કર હોના હોવે મુશ્કિલ, અરે તલવાર કા મારા તો ચંગા હોવે. દુઃખ અને ગમ નો પ્રમાણિક કિસ્સો આનું ખુલાસો આવે છે આમાં આયા થી, તલવાર કા મારા તો ચંગા હોવે, અરે ના હોવે ચંગા જીસકુ મારે ઉસકા અમલ. એટલે કહ્યું કે ધર્મ ખાલી આ ચાર દિવાળી ની વચ્ચે નથી જિંદા. હા, એટલે શાહ કરીમ આઝમીમાને ફરમાવ્યું મા મિત્રોને કે બચ્ચાઓને ધર્મ એવી રીતે શીખાડો કે એના હાર્ટ ની અંદર ઉતરે, દિલની અંદર એનો એનો ધર્મ છે ને દિલમાં ઉતરી રહ્યો છે, કે જમાખાના થી બહાર પણ જાય ને તો પણ એનો રિલીજન સાથે હોય. મારી જેમ નહીં, માફ કરજો, ઘણા મારા જેવા હોય છે, આને બેઠો ભગત પણ દેખાડે ને બાર તલવાર કડા વળી બાર આવો કટા કાટો તકો. હા, તો તલવાર કા મારા તો ચંગા હોય ન હોય ચંગા, અરે જીસકો મારે ઉસકા અમલ. આગ જાને વાઘ મારે ઔર હાથી જીત ઉપર દાંત કિયા, સબ જખમ ચંગા હોવે અરે ન હોવે ચંગા, જીસકો મારે ઉસકા કિયા. એટલે મા બાપે ફરમાયું કે પ્રમાણિક હિસ્સો તો તમને ભોગવવો જ પડશે. હા, એટલે કહું છું કે હંમેશા ધ્યાન રાખો, બોલવાની અંદર ચાલવાની અંદર ક્યારેક ગુસ્સામાં કોઈને બોલી દીધું, એટલે મારા ગુરુ માતા છે ને એ ગુજરી ગયા, એ હયાત છે અમારા કરાચીમાં, તો કાંઈ પણ નાનો કોમ્પ્યુટર ને બાબુલું તસ્તી ઉપાડી લેવી તો ઉડાશે, હું તસ્તી આપો માફ કરી દે, નાનકડી વાત અમે ગઈ ગઈ કોણ માફી બોલે ના, એ પાંજેમાં કે ભાર ચડે. હા, આપણા રૂમ પર ભાર ચડે છે, મેં કીધું ને કે ઘણી નાની નાની વાતો લાગે છે પણ એ નાની બાપોની અસર ઘણી વખતે બહુ મોટી હોય છે. જિંદા પછી આગળ મોટા બાપા ફરમાવે છે, અમો દ્વાર કરીએ છીએ અને અમારા દ્વાર થી ફરમાવીએ છીએ કે પેલી દુનિયામાં ખુદાબંધી શાંતિ હંમેશા તમારી સાથે હોય, પેલી દુનિયામાં તમે હંમેશા રાત દિવસ પ્રત્યેક ઘડીએ ઇમામના હકીકી દીદારની સાથે હો. પછી ફરમાવે છે, અમર શાંતિ અને સુખ મેળવો કે જે માત્ર પેલી દુનિયા જ આપી શકે છે. હવે ત્રણ લાઈનો, અહીં માટે યાને આ વર્લ્ડ માટે, અહીં માટે આપણે યાદ રાખવું જોઈએ કે હંમેશા યાદ રાખવું જોઈએ કે સગળા ઉત્તમ દ્વારશીશો છતાં પણ આ દુનિયા ઉપરથી દુઃખ અને ગમ કદી નાબૂદ થઈ શક્યા નથી. ફરી એક વખત બંને જહાન માટે અમે અમારા દ્વારશીશો અને પ્યાર ભરેલા વિચારો મોકલીએ છીએ અને તમારી સુખ શાંતિ માટે અમે દુઆઓ કરીએ છીએ. સગળા ઉત્તમ દ્વારશીશો છતાં પણ નવ બીજા હું જયારે મારી કોઈ મુશ્કેલી માટે મોડા પછી દ્વારશીષ ની માંગણી કરું છું, તે કરું છું, તે દ્વારશીષ દેખા છે એ દેખા નથી હતા નિંદારો, પણ મેં કીધું ને કે જે મેં વાગ્યું છે એ તો મને ઉપાડવું પડશે ને, અને એક પ્રમાણ કર્યું મોડા એ
एक प्रमाण करिए कि याद रखो, जब भी तुम कोई भी चीज के लिए तरफ करते हो मुर्तदाली के पास, आदरीमान के पास, खुदावन ताला पास ही देता फरमा लेते कि जब भी तुम कोई भी चीज की तलब करते हो तो याद रखना वो तुम्हारी मांगनी बेकार नहीं जाती है, बेकार नहीं जाती। हाँ, दुआ चीज क्या है बेकार जता नहीं, दुआ चीज क्या है बेकार जता नहीं। पश्चिम फरमा लेते कि तीन चीज में से एक बिनती है, दोनों वस्तुओं की एक पड़े छे, एक तो जिस चीज के लिए तुमने हाथ उठाया है वो चीज तुमको दे देने में आती है, आपकी दिवा माने दियो, पर खुदा ने मंजूर रखी तो अगर जिस चीज के लिए हाथ उठाया है वो नहीं मिलती है तो याद रखना बेकार नहीं जाता है। ये हाथ जो उठाए हैं वो बेकार नहीं जाते हैं, इस हाथ उठाने के बदले तुम्हारी कोई मुश्किली बला को टाल देने में आता है, वो भी नहीं मिलता है, वो भी एक बार खुदा ने सबको मंजूर रखी। हाँ, भावे तो तुम्हारे लिए देव प्रश्न है तो भी बेकार नहीं जाता है, लेकिन ये हाथ जो उठाया ना उसका बदला तुम्हारे आखरत के दवा पे लिख दिया जाता है। हाँ, धर्मा के एक तो मरे छे बेकार क्या नतीजा तो मिल जाओ, बेकार क्या है मैंने बहुत सरल सवाल करो मंडे ना कोई देर नहीं करे गलत है विचार से मैंने के निश्चित है कि ईमान के मत तुम खा लिया इनकुल है ईमान की कोई खराब करें फाइव क्वेश्चन छे इमामों पर मुश्किल आ गई, इमामों पर बीमारी आ गई, इमामों पर तकलीफ आ गई, मैंने उनका कुछ आज इमाम की दया थी। एक पुरानी आया हमेशा ध्यान में रखो, अल्लाह फरमाने से मेरे रसूल मेरे पैगंबर तुम्हारे लिए एग्जाम्पल है, तुम्हारा माटे नमूनो छे, तुम्हारा माटे सबक लेवा वाली हस्ती हो छे। मौलाना सरकार इमाम सुल्तान उमर शाह 1949 ऑगस्ट महीनो त्रीजी तारीख सामने से आ वस्तु रिवाइज करिए 1949 त्रीजी तारीख ऑगस्ट महीनो बंगले से निकले थे, पोताना बंगले थी माता साथ गाड़ी में बैठा, प्रिंस अली ने मरवा दी गया थे, साथ घना बदा पैसा है, रस्ता में डाकू लोग सुल्तान मुशा की गाड़ी ने रोके दीदी अने लूट चलाई 7,85,000 डॉलर लूटी लीधा, हीरा बधु 7,85,000 डॉलर की लूट थी। चार दिवस पछी मौलाना सरकार सुल्तान मुशा तारीखो मोकले, तारीख आनी तारीख है 8 ऑगस्ट, बनाव बन्यो छे 3 ऑगस्ट ना, तारीख आवे छे 8 ऑगस्ट ना, मारा वाहला प्रेसिडेंट इंडिया ऊपर काउंसिल ऊपर मारा वाहला प्रेसिडेंट मारी जमाते लूटनी बिना सांभी जैसे जे लूट है इमाम ने जे लूटवा मार्या लूट की बिना सांभी जैसे तेओ ने जणावो के जेवी रीते खोराक मां नमक नो स्वीकार करवामां आवे छे तेवी रीते अमोए आ घटना ने आ जिंदगी ना नमक समान गणीए छे। हमे आशा राखीए छे के मारो आ दाखलो इमाम अमारा माटे मिसाल छे, मारो आ दाखलो सामान्य रीते मारा रूहानी बच्चा ने संकट अने मुसीबत ना वखते मदद करता थे पड़शे तमारा हेतबनता आगाहान सलाह सम्मेलनना मारो आ दाखलो કે જુઓ હું પણ આમાંથી પસાર થયો છું, તમને પણ પસાર થવું પડશે, પણ આગળ આવશે આગા અલીશાદાતાર મા એક સાથે બે છોકરા ખુદાની રહેમતે પહોંચ્યા, આગા નુરશા એક્સિડન્ટ 30 વર્ષની ઉંમરમાં પર જવાન ગયે હઝરત ઇમામ સુલતાન મુશાના ભાઈ, અને આગા નુરશાની વસાહત 3 મહિના ન થયા શાહુદ્દીન શાહ એ સુલતાન મુશાના બીજા ભાઈ, આગા અરીશા દાતાના બે દીકરા ઉપરાવતી 3 મહિનાની અંદર મા બાપ જવાન થાનાની અંદર આવે છે,
જવા સ્થાને અંદર આવ્યા અને જવા તે ફરમાવે છે, હે જવાનો આપને દેખા, માફ કે છે આપને દેખા, મેરે દોનો બેટે જે દુનિયા છોડ કે ચલે ગયે, હમને ઇસ ચીજ કો કબૂલ કર લિયા, ઇમામ કે છે હમને ઇસ ચીજ કો કબૂલ કર લિયા, મેં કબૂલ કર લીધી, હમને અલ્લાહ કી મરજી કો કબૂલ કર લિયા, દિલ કી દારૂ જો ચાહો તો રાજી રહો રબ કી કજા સખતી નરમી જો કુછ પહોંચે અરે સખતી નરમી જો કુછ પહોંચે તો કહો હમ રાજી જો તુમારી રજા દિલ કી દારૂ જો ચાહો દારૂ ઇઝ મેડિસિન તો રાજી રહો રબ કી કઝા યા મોલા ખબર નહીં હા કે ભૂલશું કી વેવી ઠીક હૈ યા મોલા એક્સેપ્ટ કરી ગયા તો પણ આ સેલું નથી આ સેલું નથી રબની રજા ઉપર પોતાને રાજી રાખવું એક્સેપ્ટ કરવું એ સેલું નથી એના અમને રસ્તા ઇમામે બતાડ્યા છે અહીં ભૂલથી આવ્યું છે અલ્લાહે કઈ એક્ઝામ્પલ રૂપે મોકલ્યું છે જે મેં આયાત આપી સૂરે બકરની કે મોહમ્મદ અરે મોહમ્મદ અલ્લાહ એના ઉપર રહેમત અને સલવાતો મોકલે છે આ આયાત છે અલ્લાહ એ બંદા ઉપર રહેમત અને સલવાત મોકલે છે ક્યાં બંદા ઉપર જે બંદાને અમે ઘણી વખતે ટેસ્ટ કરીએ છીએ ભૂલથી ડરથી જાનથી માલથી ઔલાદથી અરે મોહમ્મદ અલ્લાહ એના ઉપર રહેમત અને સલવાત મોકલે છે એ વસ્તુ છે મને ખબર નથી મેં મારા છોકરા બધા ચેક કરી લીધા છે હવે મને આ સહન શક્તિ આવે ક્યાંથી દીધારો ઇમામે એના રસ્તા બતાવ્યા છે મોલાના સરકાર સુલતાન મુશા સલવાત અલે ફરમાવી વાર્ડ નંબર સલવાત મારા વહાલા રૂહાની બચ્ચાઓ જયારે તમારા ઉપર મુશ્કેલી આવે કોઈ ખરાબ વખત આવે સાંભળજો જયારે તમારા ઉપર મુશ્કેલી આવે કોઈ ખરાબ વખત આવે કોઈ માણસ ઈમાનદાર હોય અને અમારા ઉપર બરાબર ઈમાન રાખતો હોય પણ કદાચ ધંધામાં ખોટ જાય અથવા બીજી કોઈ મુશ્કેલી આવી જાય તો અમે તમને ફરમાવીએ છીએ આવી મુશ્કેલી વખતે જમાતખાનામાં વધારે આવવું જોઈએ ઘણું વધારે આવવું જોઈએ અગર જો આવી મુશ્કેલી વખતે જમાતખાને નહીં આવો તો ઈમાન પણ જતું રહેશે અને બહેસ્ત પણ તમારા હાથમાંથી જતી રહેશે ઈમાન પણ જતું રહેશે અને બહેસ્ત પણ તમારા હાથમાંથી જતું રહેશે જયારે તમારા ઉપર કોઈ મુશ્કેલી હોય જમાતખાનામાં આવીને જિકર કરો દ્વા પડો બંદી કરો ખુદા તમને કુવત અને શક્તિ આપશે ખુદા તમને કુવત અને શક્તિ આપશે આજ અને બીજું મોલાને શાહ કરીમ હુસેની હાજરીમાંનું ફરમાન જે આપણે સાંભળ્યું છે મેં ગઈ વખતે 1995માં પણ આપ્યું હતું પણ હું હંમેશા ફરમાન આપું છું તો કે એક એક લાઈન પર આપણે વિચાર કરીએ કે હાજર ઇમામ ખરેખર ઇમામે કીધું ને કે હીરા અને જવાહરાત આપો છે અમે દ્વાર કરીએ છીએ એ રૂહાની બચ્ચા માટે જે લોકો રોજ સવારે બંદગી કરે છે શા કરી નોટ ફોર ઓલ આ પ્રમાણ અમે દ્વાર કરીએ છીએ એ રૂહાની બચ્ચા માટે જે લોકો રોજ બંદગી કરે છે મારી એ લોકો માટે ખાસ દ્વા છે કે લોકોને રૂહાની ખુશી મળે શક્તિ મળે જેથી મટીરિયલિઝમથી બચી શકે મટીરિયલિઝમથી બચવાનો આ રસ્તો મોર્નિંગ જમાતખાના મટીરિયલિઝમથી બચી શકે જો તમે બંદગીની અંદર અને દ્વા પડવામાં નિયમિત હશો તો ખરેખર અમે ફરમાવીએ છીએ કે દરેક દુનિયાવી કોયડાઓ જેવા કે
वर्ल्डली इलनेस दुनियावी बीमारी, फिजिकल इलनेस शारीरिक बीमारी, तकलीफों खराबियों सामे लड़वा माटेनी एक अजब शक्ति तमारी अंदर आवशे। दुनिया छोड़ता पहला हरिना नूर वडे भरपूर शो अने दुनिया छोड़ी देशो सलाह करो। मारो स्टूडेंट डूबी गयो, तरवा गया तने मरी गयो। हवे दाखला फरमानो समझावे ने सांभळो। आउट ऑफ सिटी हतो, खबर पड़ी बाइके कीधु के તું ગુજરી ગયો, ગયો શ્રદ્ધાંજલિ માટે, કન્ડોલન્સ માટે, બે દેવની મોડાને ઘરમાં ઉભો છું, બે ત્રણ મહિના થઈ ગયા હતા, કરોડીની મોડાને હતા કે કરોડીની મોડાને હતા કે કેટલો જવાન ખાને બાંધવાને કેટલો ફાળો દીધા બીજા બાપા, હા સવાર સાંજ સેવા કરે હતા કરોડીને, હતા એ છોકરી કે મારી છે જિંદર, અથવા એ છોકરે કે મારી છરી કઈ કમજોરી, કઈ કમજોરી, એક મેં ગઈકાલે કીધું એક ડકોલ અને એક એક જે અમે ઇઝીલી લઈએ છીએ સિકરને બૈતુલ ખયાલને, એ બૈતુલ ખયાલની કમજોરી આઠ ફરમાનની બુકની અંદર છે, ગૌર રહેમતની અંદર, કે ખપ્પે એટલું મારા ઉપર ઈમાન હશે પણ થોડી ઘણી ઈબાદતની પ્રેક્ટિસ નહીં હશે વલ્લા તમારું ઈમાન ચાલી જશે, તો આનું નથી કહેતા ઈબાદતનું કે છે કઈ કમજોરી, પછી મેં કીધું, મેં કીધું કાંઈ સેવા એટલો કરે કરનાર કાંઈ વચ્ચે કોઈ તકલીફ ના હશે, હા એક શેર આપ્યો તો યાદ આવે છે, અહે શેર સસ્તે કી કિંમત ના માંગો ઓર ઇબાદત કે બદલે મેં જન્નત ના માંગો, કસમ ખુદા કી એ ચીજ જન્નત પૂરી હૈ જો ઇબાદત કો તિજારત બના ડાલે। મહેમાની ની અંદર હાજરીમાં મેં સ્વીટ પર લાતા કે અરે મને કેવા વાળા એ કીધું જે ઉભા હતા ને, અરે બાબુલ મોમેન્ટે આમીન બી ના બોલ્યા, મહેમાની ની અંદર જેવો વારો આવ્યો, મા બાપે બ્લેસિંગ આપ્યા, દ્વારશી આપ્યા, તો આ હાજરીમાં મેં હાથમાં હરીશો આપ્યો, નાને કરો ઓપન લેક્ચર એવો હતો, મા બાપે જોયું પછી કે છે, હા નોટ એકદમ ગુસ્સામાં નહીં પણ કે છે, હા તુમને પરમાન કિયા હમને અમારે બચ્ચે કો ભેજા, અમારા બચ્ચા મર ગયા, આવો તમે દાખલા આપીઓ છો તારો હાજરી માંગના, એ રૂહાની બચ્ચાઓ જેઓ રૂહાની રીતે કમજોર અને ફૂડદાર થઈ ગયા રૂહાની રીતે, અને ધર્મનો ફાયદો બી ફક્ત જાહેરી રીતે કે બસ આમ જમાત ખાલી છે અને આમ દસોન ત્યાં તો મુજબ મતલબ કોઈ મુશ્કેલી ના છે ને કોઈ તકલીફ ના છે, પણ પેલું બધું ભૂલી જતા કે આવ્યો ફૂલાય વોટ ઇઝ ધ રીઝન જિંદર અને ઇબાદત નહીં એટલે પડી ગયા કમજોર। સુખ દુઃખ થી નથી દોડીએ, અરે દુનિયામાં છે દિન ચારનો રંગ, મેં આયાત આપી, અલ્લાહ કે રંગ મે રંગ જાઓ, અલ્લાહ કે રંગ મે રંગ જાઓ, સુખ દુઃખ દિલથી ધોઈએ, અરે દુનિયામાં છે દિન ચારનો રંગ, અરે જેને સતગુરુજીએ રંગ દિયા તે કભી ન હોવે ભંગ, અરે વાળી વાળી ગિરિજાની ગાંઠ તે તો તૂટે પણ છૂટે નહીં, એક મામૂલી ચીજો ખાતર હાજર ઈમાન સાથે રિશ્તો તોડી નાખે જિંદા હો તેની ભાઈ, હમ કે પેલો ફર્સ્ટ એક્ઝામ્પલ ઘણું સમજાવ્યું, કુરાન થી રસૂલ ના દાખલા આપ્યા, ફિનાન બધું શું પોઝિશન છે હમણાં એટ પ્રેઝન્ટ, આપણો તરીકો મૂકી દીધો છે, આપણા ધર્મમાં છે રિઝાઇન નથી છે, આપણો તરીકો મૂકી દીધો છે, બીજા હિસ્સાના બીજા તરીકા પર ચાલે છે, ઇસ્માઇલ તરીકો મૂકી દીધો, મોલાને કઈ નુકસાન નથી, પણ જયારે મેં જોયું કે હા મોલા આ દુનિયાની માયાનું એક એક્સપ્રેશન છે કે તારી સાથે રિશ્તો તોડી નાખ્યો, એક દુનિયાની ખાસ ચીજ ખાતર, એક મટીરિયલ ચીજ ખાતર, એટલે મોલાએ ફરમાયું મારી દ્વા છે જે લોકો બંદી કરે છે મટીરિયલિઝમ થી બચી શકતો વર્લ્ડલી ઇલનેસ ફિઝિકલ ઇલનેસ, અરે તમારી અંદર એક અજબ કુવત અને શક્તિ આવશે, હા અજબ કુવત, અરે ખાઓ તો ભાઈ એ મેડિસિન ખાઓ તો ભાઈ, કદ સહેજો કસોટી સહેજો પણ જીવનને દાગ ન દેજો, જો એ કુવત આવી છે અને ઓટોમેટિકલી તમારી સામે આવશે, હા ઇલનેસ કરીએ તો ઓ સોરી મોડા માફ કરીશ, વાળી વાળી હૃદયાની કાંઠ
माँ बाप ने कह दिया आपने बोला था ना हमको देखो हमारा छोकरा मर गया, हाजिर माफ से एकदम नॉर्मल एकदम हाजिर माफ फरमा ये हाँ हमने तुमको 3 साल पहले बोला था तुम्हारे बच्चे को वहां पढ़ने को भेजा, हमने प्रमाण किया था। लेकिन देखो जो कुछ हुआ है अल्लाह की मर्जी से हुआ है, उसको कबूल कर लो। पर माने मैंने हुआ था मरे के बाबू आमिर भी नंदा बोले हाजिर माम इतना दुआ सीखना तुम्हारा छोकरा ना आसमान शांति मरेगा तुम्हारे छोकरो मारे पास बहुत दुआ आमिर पढ़ना से बोलना लिखी के अगर हाजिर माम पीछे पाछा बोला पाछा आ गया तो हाजिर माम परमाश देखो एक तुमको मशवरा देता है अपने ईमान को संभाल के रखना, अपने ईमान को संभाल के रखना। देखो सुबह शाम जमात खाने बराबर जाओ इबादत करो तुमको बहुत सबूरी मिलेगा। हाथ भी माफ करना बाड़ी बाड़ी गिरनिया ने गांठ ये तो टूटे पर छूटे नहीं। आज दुनिया पर थी दुख अने गम क्यारे पण अंत पाम्या नथी। एक पेपर नी अंदर जरा आवा नॉन एक्सपेंडिंग ना दाखला जोईए ने 10 એપ્રિલ 1990 ગુજરાતી પેપર છે બોમ્બે સમાચાર ની અંદર 10 એપ્રિલ 1990 એક છોકરી નામ છે એનું છાયા મહેતા, છાયા મહેતા એક સેલિબ્રેશન કર્યું છે એનું ખબર છે સિલ્વર જ્યુબિલી ઓફ સોરો દુઃખ ની સિલ્વર જ્યુબિલી સાંભળીશ ક્યારેક માણસ સિલ્વર જ્યુબિલી કરે ઘણા જણા કરે છે 25 વર્ષ લગાવીને ત્યાં પસારી બેઠી ગઈ સિલ્વર જ્યુબિલી પણ આ સિલ્વર જ્યુબિલી ઓફ સોરો વેદનાની રજત જયંતી અને ફાયદા હોલ છે ત્યાં અમારે બોમ્બે ની અંદર ત્યાં એક પ્રોગ્રામ રાખ્યો 2 કલાકનો ફિલ્મ આર્ટિસ્ટ ટીવી આર્ટિસ્ટ બધા આવ્યા છે મ્યુઝિશિયન આવ્યા છે ઓનરી બધાએ સર્વિસ આપી અને પછી ત્યાં એની એની હકીકત રજૂ કરવામાં આવી કે 1965માં આ છોકરીના ગેંગરેપ ની અંદર બે પગ કપાઈ નાખવામાં આવ્યા 1965માં આંખની અંદર મોતી આવી ગયો તો આંગળી બની ગઈ દેતાળો કિડની ખરાબ થઈ ગઈ ડાયાબિટીસ ની બીમારી થઈ ગઈ હા 6-7 બીમારી રહેલી છે એની અંદર હમણાં એ બોમ્બે ની અંદર જે હેન્ડીકેપ લોકોને અમારી ગવર્મેન્ટ આપે છે ટેલિફોન પૂછી ચલાવે છે પબ્લિક ટેલિફોન એના ઉપર બેસે છે છાપાની અંદર એના ફોટા આવ્યા હતા હા અને કે છે શું ખબર છે અરે જિંદગી હસતા હસતા જીવો આ કાંઈ નથી હા ક્યાંથી આવી છે શક્તિ હવે વિચાર કરો સુલતાનો મુશાએ ફરમાવ્યું તમારી પાસે જે ચીજ છે બધા દુનિયાની અંદર કોઈની પાસે નહીં કોઈની પાસે નથી ખાય ને તો જોઈએ ખાય છે ના નથી કહેતો પણ આ ફરમાનને સામે રાખો બીજું એક ફરમાન આપો દારે સલામ આપ્યું છે 1948 એ ફરમાન કલામે મુબીનમાં રખી દેવાનું ખબર નહીં શા માટે એને ફાઇન છે ફરમાન ડાયાબિટીસ મેલેરિયા સુલતાન ઉષા ફરમાવે દારે સલામની અંદર ડાયાબિટીસ મેલેરિયા અને એવી જાણીતી બીમારીઓ સિવાય જે રૂહાની બચ્ચાઓ એવી બીમારીથી પીડાતા હોય જેનો ડોક્ટરો પાસે ઇલાજ ના હોય જેનો સાયન્ટિસ્ટો પાસે ઇલાજ ના હોય તો જિંદગીની જ્યોતિ ઉપર એક છાયા પડેલી છે એમ સમજી એ ચીજને તમે એક્સેપ્ટ કરી લેજો એને સ્વીકારી લેજો પણ એની સાથે લડાઈ નહીં કરતા એની સાથે બંધ નહીં કરતા પણ એને કબૂલ કરી લેશો તો તમને સુખ અને શાંતિ મળશે અને એ સુખ અને શાંતિ પરોઢે અંગ્રેજી સમય પ્રમાણે 4 વાગે ઉઠીને જો તમે ઝીકાની અંદર પરોવા જશો તો બલ્લા તમને ઘણી કુવત મળશે અને તમે એ ઉપાડી શકશો તલવાર થોડો મળન અને એના ઘણા દાખલા આપણે જોયા છે મેં પણ આપ્યા છે આ દાખલો આપી ગયો છું 89 ની અંદર આજે મારી ડાયરી ભરતો હતો પણ હમણાં ગુજરી ગયા 8 મહિના થયા મારા માં મેં કીધું 1 માં ગુરુ માતા ગુજરી ગયા રેકોર્ડિંગ કરી છે ફોટો નથી કાઢી શક્યો અને સુલતાન મુશાએ પૂછ્યું બોમ્બે માં રહેતા હતા દૂર કિસને દેખાય અમને દેખાય 3 જણા ઉપર કરી અમને દેખાય બધા માં પણ બોલાવી ની શાબાશી આપી પછી કરાચી માં હાજરી માં ના હાજરી માં શાહ કરીમ ના બેતુલ ખ્યાલ માં મિસ્ટર એ કીધું કે પૂછો કોણે ફાયદો છે નોટ કોણે છે 8-10 હાથ ઉપર થયા એક ભાઈ પાછી તારા નીચે થઈ ગયા અમને નોટ દેખાય નોટ જોઈ ભાઈ નોટ જોઈ
અને જયારે રાજકવિ છે શિકાગો ની અંદર તાર મારી સાથે હતા, જયારે એના ઘરમાં એન્ટર થયા દસ ભાઈ બાર ગોઠવી ઉજરી ગયા વાત ઉજરી ગયા આઠ મહિના એન્ટર થયા ઘરની અંદર જ્યાં મોડા હાજરી માં બાર બચ્યું નથી વૃંદાવન બાર બચ્યું નથી શું જોશું પગ ની અંદર થી પરું નીકળે છે પગ નીકળે છે બંને પગ માંથી હા એને લગાવતા હતા દવા બવા બેઠા યાદી મોડાલી અને મને મેં કીધું કે એમાં ચાર પાંચ વર્ષ પછી મને કેમ છે માં શુગર અલહમદુલિલ્લાહ મેં કીધું માં પૂરો શુગર બનો હતા ખાલી આમ માં પૂરો શુગર બનો લડાઈ કરો યાદી બાપા સાથે ગેડા ભગત હા નૂર નૂર જોયેલા આ હાલત તમારી હા આ હાલત તમારી માં મને કેટલા કેટલા પોળાય તે રહેતા જણાવતી નહીં મિસ્ટરી તો કે ના ખબર પડે તો કે ના ખબર પડે શક્તિ ક્યાંથી પછી મને કે મિસ્ત્રી જમાન કે શું બદલી કરે
जमात के जो बद्दी करे, कारण के हमेशा आखिरी हालत नहीं रोनी, सुख दुख सुख दुख सुख दुख चले आज कर खुदा न खास्ता बिलोस्तबल हमारो कमजोर थी जाए। एक 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 बेली में जो एनो भी कहीं हस्बैंड एक्सीडेंट थी गयो तो पछी बच्चों आ कहे ने दादी बापा ने खोटा समय जुए ने सलवार पर मारे चो कुरो भी नहीं मोरा बापा ने तो के शु आप पछी बहुत समझा ली नसी कोई तो सुधरी जाए तो कहीं नहीं हेटले मोरा ना सरकार सुल्तान विषय फरमाए कि जो उत्तम दुआ से जो छता पण आ दुनिया पर दुख अने गम नो अंत क्यारे आव्यो ज नथी तो मोला अमारा माटे एक्जाम्पल छे सेम्पल छे नमूना छे એ પોતે જેવો આવી છે દોર પર ચાલીને અમે અમે સબક આપે છે અને સૌથી વધુ તો આ ગુરુમાં પ્રભાવ્યો આ દુનિયા છોડતા પહેલા નૂર વડે ભરપૂર હશો અને આ પાણી દુનિયા મૂકી દેશો એક તો એની સાથે નાખો નહીં તૂટે અહીંયા આ દુનિયામાં અને જ્યારે આ પાણી દુનિયા મૂકશો એટલે સીધો મુર્તદાની હાજરી માવના નૂરની અંદર આ વસ્તુને બી સિરિયસ વિડીયો દીધારો આ વસ્તુને બી સિરિયસ વિડીયો દુઆ ઠીક છે સેવા ઠીક છે દર્શન શુકર અલહમદુલિલ્લાહ પણ એના જાહેરી ફાયદાઓ છે એના જાહેરી ફાયદાઓ છે સ્પિરિચ્યુઅલ અપડેટ કઈ પડે રૂહાની કુવત પડે સીધો આ કોળિયામાંથી હું નીકળ્યો ને મુક્તદારી ખાતે કે મામના નૂરમાં સમાઈ જાય એના માટે તો ઝિકરની પ્રેક્ટિસ બંધીને પ્રેક્ટિસ કરવી જ જોઈએ દિલદાર એના માટે ઝિકરની પ્રેક્ટિસ કરવી જ જોઈએ એક નોન ઇન્સ્પાયરિંગ ફેમિલીનો દાખલો છોકરો ક્યાંક 22 માર્ક સાંભળેલો કે ક્યાંક વાંચેલું તે એક વર્ષનો છોકરો એકનો એક માનો કંઈક બીમારી થઈ ગઈ ડોક્ટરે બતાવ્યું હતું કે કંઈ બસ 6-8 મહિના કાઢશે લ્યુકેમિયા જેવું કંઈ થઈ ગયું હતું 3 મહિના સ્કૂલ ગયો બરાબર 3 મહિના પછી બંધ કરી દીધી ડોક્ટરે કીધું હવે સ્કૂલ ના મોકલે સવારે એની માં મારી પાસે સ્ટૂલ રાખી અને એને બેસાડે રોડ ઉપર જુએ અને એને થોડી આમ શાંતિ થાય એક દિવસ એ છોકરોની માને કે છે મમ્મી એક સવાલ કરું મમ્મી મને ખબર છે ડોક્ટરે મારી સામે કહ્યું છે કે હું વધારે જીવવાનું નથી પણ મમ્મી મોર એટલે શું મને શું કે ને તમે બધા કહો છો કે હું મરી જઈશ મરી જઈશ મારું ડેથ થઈ જશે તો આ ડેથ એટલે શું મને સમજાવો ને એ બાઈની એટલી બધી વેદના થઈ એ તરત જ મનની અંદર ખુદાને યાદ કરે છે કે યા ખુદા મારો એકનો એક છોકરો આપ્યો ઠીક છે એને આવી બીમારી આપી મેં તારી પાસે કાંઈ ફરિયાદ ન કરી મેં કબૂલ કરી લીધું જો ખુદા હવે આ છોકરો કહે છે કે મોત એટલે શું ને હું ક્યાં જઈશું એને શું જવાબ આપું અને પાછો છોકરો રડ કરે એમ મમ્મી બોલ ને મરીને હું ક્યાં જઈશ મમ્મી બોલ ને હું ક્યાં જઈશ એની માને એને યાદ કરીને તરત જ ખુદાએ એને પ્રેરણા આપી એ જવાબ આપે છે કે બેટા તને ખબર છે કે જયારે તું હેલ્ધી હતો ને સારો હતો ને સાંજે થાકીને તું સુઈ જાય પપ્પાના અમારા અમારા ખાતા ઉપર તું સુઈ જાય ઠીક છે પણ સવારે તારી આંખ ક્યાં ખુલી હતી તો કે મમ્મી રાતના હું તમારા ઘરમાં સુઈ જતો હતો સવારે મારી આંખ ખુલી હતી તો હું મારા બિસ્તરની અંદર મને જોતો હતો બરાબર છે તો તારા બિસ્તરમાં કેવી રીતે આવી ગયો તો કે મારા ડેડી ઉપાડીને મને મારા બિસ્તર પર નાખી દેતા હતા માં કે છે બેટા જો મોત પણ છે ને આવી રીતનું છે અહીંયા તું સુઈ જઈશ અહીંયા તારી આંખ બંધ થશે અને પેલી રૂહાની દુનિયાની અંદર ખુદાનો જે બિછાણું છે ને ખુદાનો જે બિસ્તર છે ને ત્યાં તારી આંખ ખુલશે આ મોત છે બેટા અહીંયા તારી આંખ બંધ થઈ અને ત્યાં તારી આંખ ખુલશે આની તૈયારી રાખવી છે તેની ચિંતા અહીંયા આખી આંખ બંધ થશે હાજરીમાં મેં ફરાયું કે નૂર વડે ભરપૂર હશો અને આ પાણી દુનિયાને મૂકી દેશો એ દિવસની એ ચીજની તૈયારી કરવી છે કે નહીં અમને દીધા એટલે ગણગણા કહે છે ને કે બંદી મતે વાય બંદી મતે વાય એ દિંદારો આ એક જ વસ્તુ અમારી કમજોર રહી ગઈ છે આ એક જ વસ્તુ અને એ વસ્તુની અંદર અમે બરાબર જો થઈ ગયા ને દિંદારો તો પછી તમે જુઓ અને મોલાના હાજર ઇમામે જે ઇશારાઓ કર્યા છે ને બૈતુલ ખયાના ફરમાનની અંદર જમાતના ફરમાનની અંદર એ બધી આવી નિશાનીઓ આવી રહી છે ઇન્શાલ્લાહ કઈ કઈ સુધી વાયદોની અંદર પણ મેં બધી રીતે આપણે દેખાડ્યું છે
કે દુનિયાની અંદર તમને કુવત શક્તિ અને મરણ પછી સિંધોલ ગુરદારી હાજર ઇમામના નૂરની અંદર અમારો રૂહ એક થઈ જાય, કે અલીના નૂર વડે ભરપૂર હશો અને આ પાણી દુનિયાને તમે મૂકી દેશો ઇન્શાલ્લાહ તાલા. મુર્તદારે હાજર ઇમામ માટે દ્વાર ઉદારી કરીએ. જ્યાં મોલા હકીકતથી સમજ આવશે, જ્યાં મોલા તારા તરફથી મહબત આવશે, જ્યાં મોલા ના ફરમાનીના કામથી બચાવશે, જ્યાં મોલા જાહેર બાતુલ ગુના અને માફ કરશે, જ્યાં હાજર ઇમામ સવાર સાંજ જમાત ખાને આવવાની આલા શક્તિ હિંમત અને પ્રેરણા આપશે, જ્યાં હાજરીમાં દયા કરી ફઝલ કરી મહેર કરી ચાણ્યા અજાણ્યા ગુના માફ કરી. જ્યાં મોલા છતી કેનેડા ખાતે પધારી તારા રૂહાની તારા નુરાની અને બંદીની અંદર તારા નુરાની અને જાહેર દીદાર અને નસીબ કરજે. ગુરબેક જમા હૈદંદા એક કિરિયાદારીનો પાઠ સાથ.
गोरा पूछो तो बहु फाड़ा लइए ईमान सला मकशाजी सुमिली ए मीरा मारा करामना कागड़ झेने गत माहे खोलो तो साहेब आगड़ साचो ज बोलो ए वीरा मारा घुर गत मा जाइने करावो पातक हरे निर्मल था से तारा जीवन वधावा ए मीरा मारा सका पंथ मणिया तो साचा चालो सकबीना चलते सरवे झूठा कर जानो ए मीरा मारा जो दामा बोलो सोहीरे लिखावे जूठानी रेणा खाय ए मीरा मारा साचा बोलो ने सते चालो तलाइने अमरा पूरी मालो ए वेड़ा मारा वेड़ा परमाणे विचारीने चालो जीवड़ानी गसो साहेब जीने आलो ए मीरा मारा जीव छोड़ावा देही माहे जागो पदा रथ पैला जमांगो ए मीरा मारा सात सबूरी ने खमिया मांगो करे सुजागो ए मीरा मारा अराजकारो कामे महेरज मांगो जिकर फीका रेणी माह जा
लागो ए वीरा मारा वेड़ा परमाणे दर छे मोटो हरे भणे सैयद इमाम शाह मत चालो रे खोटो
मुश्किल खुशा मौला से खाए अंग पीड़ा आवे नहीं अने क्रोड़ विघ्न मिट जाए अली नाम इस देह को देता रस भरा रंग अली नाम इस देह को देता रस भरा रंग अहमद जैसे लोह को सस पर शे अंग विखने वासना जारे टड़े प्यारे मन स्थिर था विखने वासना जारे टड़े प्यारे मन स्थिर था पीर सदर दिना एमा भणे पछी नो रे नो र अली तो राहे मका
फजल करिया Ah